હેલો દોસ્તો, હું જયદીપ ગંડલિયા, આપ સૌનું મારુતિ એકેડેમી માં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ડીસી સર્કિટમાં આપણે જોયું હતું કે એક કેપેસિટન્સનું સૂત્ર આપણે ડિરાઈવ કર્યું હતું કે જે ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય, કેપેસિટન્સ ડિસ્ટ્રીબ્યુટ મટીરિયલ હોય એમાં આપણે લઈએ, ડાયરેક્ટ મીડિયમ એક્સરકું ન હોય ત્યારે આપણે એનું કેપેસિટન્સ ફાઇન્ડ કર્યું હતું. અને આપણે હવે જે આપણે આજના લેક્ચરમાં ભણવાનું છે એ છે, જો એક સરખું ડાયરેક્ટ મીડિયમ હોય તો કેપેસિટન્સ શોધો. તો આ પણ એક્ઝામમાં પૂછાઈ ગયો છે, લાસ્ટ ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાઈ ગયો હતો, અને એક્ઝામમાં તમે યાદ રાખજો મિત્રો. તો તમારી સાથે આશા રાખું છું કે તમે તમારી પાસે એક પેન અને બુક સાથે જ રાખી લેશે જ્યારે તમે મારો વિડીયો જોતા હશો ત્યારે, અને તમે જેટલું હોય તમને કરાવું બધું તમે લખતા રહેજો પોઈન્ટ ટુ પોઈન્ટ, અને પૂરેપૂરો લેક્ચર જોજો, જેટલા માટે એક પણ વસ્તુ તમારે બાકી રહી જાય નહીં. કાપીને કાપીને જોશો તો ઘણી વખત જે અગત્યની માહિતી હોય તમારી સ્કીપ થઈ જતી હોય છે, એટલા માટે પોઈન્ટ ટુ પોઈન્ટ તમે જોતા રહેજો અને પૂરેપૂરો વિડીયો જોજો. મિત્રો, સ્ટાર્ટ કરીએ. જો એક સરખું ડાયરેક્ટ મીડિયમ ન હોય, એ લાસ્ટ લેક્ચરમાં જોયું, અને આજના લેક્ચરમાં જોવાનું છે, જો એક સરખું ડાયરેક્ટ માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સ કેટલું. મિત્રો, તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોજો, બે એક પ્લેટો છે અને બે પ્લેટો પેરેલલમાં તમને દર્શાવવામાં આવી છે. રાખવામાં આવેલી છે, બંને વચ્ચે રિલેટિવ પરમિટિવિટી વાળું ડાયલેક્ટ્રિક મીડિયમ છે. જો ડાયલેક્ટ્રિક મીડિયમ તમે જોઈ શકો છો અહીંયા. ધારો કે એક શખ્સમાં પોઝિટિવ ક્યુ કુલમ નો ચાર્જ મેગ્નેટિક સર્કિટ, તો મેગ્નેટિક સર્કિટમાં ફ્લક્સ ની કિનારો દર્શાવાય સાઈ વડે, સાઈ. તો ફ્લક્સ એટલે કે અહીંયા ફ્લક્સ એક છે તો શું છે, કુલમ. તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ હું કુલમ એટલે કે ક્યુ પણ દર્શાવી શકું. પહેલામાં હતું ઇલેક્ટ્રિકલ ડેન્સિટી, અહીંયા છે મેગ્નેટિક ડેન્સિટી એટલે કે ફ્લક્સ ડેન્સિટી, અને એ ફ્લક્સ ડેન્સિટી દર્શાવાય ડી બરાબર સાઈ અપોન એ. હવે સાઈ બરાબર તમે શું લીધું છે, ક્યુ લીધું છે, તો ક્યુ અપોન એ આવે કે નહીં. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કેટલી થશે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી થશે ઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન ડી, અને ડી બરાબર શું થાય, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેન્સિટી એપ્સિલોન ઇન્ટુ ઈ. હવે આ બે સમીકરણ છે, આ સમીકરણ એક નામ આપી દો, સમીકરણ એક અને આ સમીકરણ નંબર બે. સમીકરણ એક અને બે ને સરખાવવામાં આવે તો ડી બરાબર ક્યુ અપોન એ, અને ડી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ, અને ડી બરાબર શું છે, ઈ અપોન ઈ એટલે કે એપ્સિલોન ઇન્ટુ ઈ, અને ક્યુ અપોન એ તો છે જ. હવે ઈ એટલે કે ઈ અપોન ઈ, એપ્સિલોન બરાબર એપ્સિલોન, અને ઈ બરાબર શું લખી શકું, ઈ બરાબર વી અપોન ડી લખી શકું, યસ. તો ઈ બરાબર, આ ઈ બરાબર મેં લખ્યું વી અપોન ડી, ક્યુ અપોન એ બરાબર, આ બે ગુણાકાર ચોપડી ગુણાકાર ઈવી એ, અને એ ગુણાકાર ડી ક્યુ, ઈવી એ ડી ક્યુ. હવે મારે જોઈએ છે, મારે કેપેસિટન્સ એટલે શું થાય, સી એટલે શું થાય, સી એટલે કે ક્યુ અપોન વી, કેમ, કારણ કે ક્યુ બરાબર સીવી થાય. તો સી બરાબર સૂત્ર લખું, તો સી બરાબર જે જોતું છે એને સૂત્ર કરતા એની હારે હોય કે છેદમાં, તો ક્યુ અપોન વી મળે. તો મારે કેપેસિટન્સ શોધવું છે તો મારે ક્યુ બાય વી બનાવવું પડે આ ફોર્મ. તો મારે શું, હું એવું કરું છું કે એ ઈ, એ ઈ એમને રાખું, આ વી ને છેદમાં જવા દઉં, આ વી છે ઈ છેદમાં હોય ગયા, અને આ ક્યુ એમને ગયું, એનો મતલબ વી છે ઈ છેદમાં નાખી દઉં, ડી એ નાખી દઉં, તો આવું કાક સમીકરણ મેળવું, એ ઈ અપોન ડી ક્યુ બાય વી. હવે ક્યુ બાય વી એટલે શું થાય, સી થાય, હમણાં આપણે જોયું. તો સૂત્ર બની ગયું સી ઇઝ ઇક્વલ ટુ ઈ એ અપોન ડી, અને ઈ શું છે, એબ્સોલ્યુટ પરમિટિવિટી છે. એબ્સોલ્યુટ પરમિટિવિટી એટલે કે એપ્સિલોન આર એપ્સિલોન ઝીરો, ઓકે, આવું થઈ શકે, આવું લખી શકો તમે. તો સી ઇઝ ઇક્વલ ટુ એ એમનમ, અને એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ઈ આર ઇન્ટુ ઈ ઝીરો અપોન ડી. તો આ છે સૂત્ર કોઈ પણ માધ્યમમાં, અને આ છે જો ડાયલેક્ટ્રિક માધ્યમ હવા હોય ત્યાં. તો મિત્રો, આ હતું ડાયલેક્ટ્રિક માધ્યમ, જો સરખું રાખવામાં આવે તો એનું કેપેસિટન્સ, તો સૂત્ર શું છે, સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઝીરો એ અપોન ડી. ઓકે, તો કેવી રીતે તમારે ત્રણ ચાર સૂત્ર યાદ રાખવા પડશે. આમાં એક ઇલેક્ટ્રિક ફ્લક્સ ડેન્સિટી એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ સાઈ બાય એ, સાઈ બરાબર અહીં ક્યુ છે,
અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી E = V / D અને D = E / E E * પછી D ને સૂત્રનો કર્તા બનાવવાનો Q / A તો D બરાબર શું લખી શકું E / E હવે E બરાબર શું લખું V / D બને સરખાવો અને એમાંથી સૂત્ર બની જાય ત્રણ ચાર વખત કરશો એટલે આટામાંથી તમને ઓટોમેટિક યાદ રહી જશે મિત્રો તમારી બુકમાં લખી નાખજો એક વખત કે તમને વાંધો આવે નહીં હવે મિત્રો આ બે ટોપિક એટલા માટે લખ્યા છે કે આના આધારે એક્ઝામમાં બે બે માર્કના ક્વેશ્ચન દાખલા પૂછાય છે જો કેપેસિટન્સ સિરીઝમાં હોય તો એનું કેપેસિટન્સ હોય અને પેરેલલમાં હોય તો મિત્રો તમે રેઝિસ્ટન્સ તમે જોયેલા છે ચેપ્ટર નંબર 1 માં કે જો રેઝિસ્ટર રેઝિસ્ટરનો સિરીઝમાં ગોઠવું તો R ઇક્વિવેલન્ટ કેટલા થાય R1 R2 અને જ્યારે આ જે બે રેઝિસ્ટર એને પેરેલલમાં ગોઠવું ત્યારે શું થાય 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 1/R2 પરંતુ અહીંયા મિત્રો અલગ થશે કેપેસિટર્સ હોય તો એનું ઊંધું જો કેપેસિટર સિરીઝમાં હોય જો કેપેસિટર સિરીઝમાં હોય તો થશે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 1/C2 અને જો કેપેસિટર પેરેલલમાં હોય એટલે કે સમાંતરમાં હોય તો C ઇઝ ઇક્વલ ટુ C1 C2 એનો મતલબ મિત્રો યાદ રાખજો જ્યારે કેપેસિટર તમને દાખલામાં જ્યારે કેપેસિટર દાખલામાં એમ કીધું હોય બે કેપેસિટર સિરીઝમાં જોડાયેલા છે તો ટોટલ કેપેસિટન્સ શોધો તેનો મતલબ તમારે શું કરવાનું બેનો તમારે ગુસ્સા લઈ લેવાનો એટલે સોરી રસા લઈ લેવાનો એટલે કે આવે ચોકડી ગુણાકાર કરી નાખવાનો અને તમને એમ પૂછે પેરેલલ જો બે કેપેસિટર પેરેલલમાં છે તો ટોટલ કેટલો કેપેસિટર છે તો કઈ નહીં કરવાનું ડાયરેક્ટ સરવાળો કરી નાખો 2+3 કીધું તો 2 × 3 5 તો 5 માઇક્રો ફેરેડે કે મિલી ફેરેડ જે હોય તમારે લખી નાખવાનો તો આ મિત્રો બે સૂત્ર યાદ રાખજો અને આધારે દાખલા પણ આવી શકે સિમ્પલ દાખલા અને આ એક ડેરિવેશન છે જો એક સરખું ડાયરેક્ટિંગ મીડિયમ રાખવામાં આવે તો કેપેસિટન્સ કેટલું હશે તો એક આ ડેરિવેશન છે તમે જોયું સમજણ તો હવે આપણે જે નેક્સ્ટ એટલે કે ટોપિક છે એ છે કેપેસિટરમાં સંચિત થતી એનર્જીનું સૂત્ર કાઢો તો એ મિત્રો સ્ટાર્ટ કરીએ કેપેસિટરમાં સ્ટોર થતી એનર્જીનું સૂત્ર 1/CV² પણ કેવી રીતે થયું સ્ટાર્ટ કરીએ તો હવે આજનો જે ક્વેશ્ચન છે આજનો આ મિત્રો 7 માર્કમાં કે 4 માર્કમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 7 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 4 માર્ક માટે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાયો કેપેસિટરમાં સ્ટોર થતી એનર્જી કેપેસિટરમાં સ્ટોર થતી એનર્જીનું સૂત્ર ધારો કેપેસિટરમાં સંચિત થતી એનર્જીનું સૂત્ર ધારો અને ક્યુ બરાબર 1/CV² નું સૂત્ર ધારો ત્રણ રીતે અલગ અલગ ક્વેશ્ચન પૂછી શકે સ્ટાર્ટ કરીએ કેપેસિટરમાં સંચિત કેપેસિટરમાં સ્ટોર થતી એનર્જીનું સૂત્ર ધારો અથવા ક્યુ બરાબર 1/CV² ધારો આકૃતિમાં તો બહુ સિમ્પલ છે એક કેપેસિટર એક સ્વીચ અને ક્યુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપેસિટરને 20 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવેલ છે સ્વીચ S ને ઓન કરવામાં આવે સ્વીચને જ્યારે ઓન કરવામાં આવે ત્યારે શું થાય અહીંયા પોઝિટિવ ચાર્જ ભેગા થાય પોઝિટિવ ભેગા થાય અને નેગેટિવ ભેગા થવા લાગશે ત્યારે સોર્સમાંથી એટલે આ સોર્સ છે અમારો સોર્સ છે ના સોર્સમાંથી કેપેસિટર મારું થઈ જાય ધીમે ધીમે ચાર્જ થવા લાગશે કેવી રીતે ચાર્જ થવા લાગે જેટલા પોઝિટિવ ધીમે ધીમે આના અક્રોસમાં ધીમે ધીમે વોલ્ટેજ આવવા માંડ્યા એટલે પોતે થઈ ગયો સ્ટોર થવા માંડ્યો આ માટે સોર્સમાંથી એનર્જી વપરાય છે કોમાંથી સોર્સની એનર્જી આમાં ગઈ જેમ કે મિત્રો અત્યારે હું તમને ભણાવું છું એનો મતલબ મારી એનર્જી મને જેટલું આવડે છે એટલું બધું તમને હું તમને આપું છું પીરસું છું તો જેટલું મારા જેટલું એનો મતલબ મારી એનર્જી વપરાય છે અને તમારી એનર્જીમાં સ્ટોર થાય છે કેવો સ્ટોર થાય તો આ હું ઇક્વેશન છે મને આવડે છે પણ તમને નથી તમને કે થોડોક નથી આવડતું થોડો ભૂલ પડે છે તો એમાં શું થાય તમને એ તમારું પૂરેપૂરું આવડી જાય તમારી એનર્જીમાં તમારી સ્ટોર તમારા મગજમાં સ્ટોર થાય છે તો અહીંયા પણ એવું થાય છે ફૂલી વોલ્ટેજ આમાં છે આમાં વોલ્ટેજ નથી એટલે આમાંથી શું થાય છે એનર્જી વપરાય છે અને કેમાં જાય છે કેપેસિટરમાં જાય છે જે ચીજ લીધી જો એનર્જી વપરાય છે જે ઇલેક્ટ્રિકના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં સંગ્રહિત થાય છે કેમાં થાય છે ઇલેક્ટ્રિક લાઇન જે ડાયલેક્ટ્રિક મીડિયમ છે એમાં ધીમે ધીમે સ્ટોર થવા લાગે જ્યારે કેપેસિટરને ડિસ્ચાર્જ કરવામાં આવે શું કીધું જ્યારે કેપેસિટર હવે નેગેટિવ વોલ્ટેજ આપું એટલે હું જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે આ ફિલ્ડ કેવો થઈ જાય છે નાશ પામે એટલે આખો કેપેસિટર થઈ જાય શોર્ટ સર્કિટ થઈ જાય છે એટલે ઓપન સર્કિટ થઈ જાય અને સંગ્રહિત એનર્જી પાછી આ પાછું પોતે મેળવી લે કોણ અક્રોસમાં ડિસ્ચાર્જ થાય તો 20 વોલ્ટના બેટરી થ્રુ અક્રોસ ડિસ્ચાર્જ થાય હવે કેવી રીતે આ સ્ટોર આપણે આમ તો સમજી ગયા કે આ કેપેસિટર આ વપરાય આને મળે છે પણ ખરેખર મેથેમેટિકલી કેવી રીતે પ્રૂફ થતું છે તો મેથેમેટિકલી મને પ્રૂફ જોવું હોય તો સમજે મિત્રો ધારો
ધારો કે કોઈ પણ વખતે કેપેસિટરની પ્લેટનો અક્રોસનો વોલ્ટેજ, એટલે કે અહીંયા કોઈ પણ અક્રોસનો વોલ્ટેજ V છે, કેટલો હશે વોલ્ટેજ, વોલ્ટેજ V જેટલો છે, જ્યાં આપણને ખબર છે કે હમણાં આપણે જોયું કે Q બરાબર શું થાય, Q બરાબર CV, તો V ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય Q upon C. હવે Q છે એવું ટોટલ ચાર્જ છે, ટોટલ કુલમ છે, એમાંથી મારે તો ખાલી એક કુલમ ની વાત કરવી હોય તો, એક ચાર્જ ની વાત કરવી હોય તો સ્મોલ Q. તો V is equal to Q by C. તો હવે DQ ચાર્જ, DQ એટલે શું, ડિફરન્શિએશન. હવે મારે આખી એનર્જી નું સૂત્ર તારવું છે, તો હું પેલા એક નું ગોતતા છું અને પછી કરી નાખું ઇન્ટિગ્રેશન. શું કરી નાખું હું, પછી કરી નાખું સંકલન. સંકલન આપણે સંકલન એટલે મતલબ શું, કે ઘણા બધા ભેગા કરું એટલે બધું મને પાછું મળી જાય. તો હું એ પ્રમાણે કરું છું. ડીક્યુ ચાર્જ એટલા માટે લીધું, નાનો નાનો ચાર્જ ને પ્લેટ પર લઈ જવું પડતું કાર્ય, એટલે કે અહીંયા એક ચાર્જ છે, આમાં તો ઘણો બધો ચાર્જ છે, એને અહીંથી હું અહીંયા લગા લઈ આવું, આ તેને ઉપાડ્યો અહીંયા મૂક્યો, લઈ આવ્યો મૂક્યો, એટલે કાં તો કાર્ય કરવું પડે. કેટલું કાર્ય કરવું પડે, કે ભાઈ વર્ક એટલે કે આપણને ખબર છે ચાર્જ ઇન્ટુ આપણે કહો વોલ્ટેજ, એટલે કે વોલ્ટેજ અને ચાર્જ નો ગુણાકાર. તો વર્ક પછી વોલ્ટેજ અને ચાર્જ નો ગુણાકાર, વી ઇન્ટુ ચાર્જ. તો સમીકરણ મારી એક આપી દો. હવે આપણે ખબર છે ફરીથી ક્યુ ને સૂત્ર ના કરતા બનાવો, તો શું ક્યુ બરાબર સીવી બીનું, યસ ક્યુ બરાબર સીવી બીનું. તો આનું આને ક્યુ, ક્યુ એટલે તો ડીક્યુ ચાર્જ છે ને, તેથી ડીક્યુ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ વી, એટલે ડી વોલ્ટેજ, એ વોલ્ટેજ. હવે અહીંયા વર્ક આ ચાર્જ ને અહીંયા લઈ આવ્યો, તો એ સમયનો વોલ્ટેજ થોડોક તો હશે, નાના નાનો વોલ્ટેજ, એટલા માટે કીધું ક્યુ, એ કેપેસિટર તો એમને મળ્યું, પણ વી નું થઈ ગયું ડીવી, એ એ સમયનો વોલ્ટેજ ની વાત કરી છે. તો તમે જુઓ તો ટોટલ વર્ક કેટલું થયું, તો ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ડીક્યુ. આ સમીકરણ ફરીથી લઈ ગયું હું, કામ સમીકરણ કિંમત મૂકવા માટે, વી બરાબર તો વી એમને મળ્યા, હવે ક્યુ બરાબર શું છે સી ઇન્ટુ ડીવી, જીરો થી પાંચ વોલ્ટ સુધી મારે ચાર્જ કરવો છે તો એનું કરવું પડું, કાર્ય કરવું પડે કે નહીં, કેટલું કાર્ય, એટલે કે ઝીરો ટુ પાંચ, એટલે કે ઝીરો ટુ મેક્સિમમ, એટલે કે મારે કેટલો છે વી વોલ્ટ ની બેટરી છે, તો પાંચ વી વોલ્ટ ની બેટરી કરવું પડતું કાર્ય, કેટલું કહ્યું મેં, વી ઇન્ટુ સી ઇન્ટુ ડી, વી ઇન્ટુ સી ઇન્ટુ ડી. હવે સી તો કેવું છે કોન્સ્ટન્ટ, તો બાર કાઢી લો, અને તમે સંકલનમાં તમે ભણી ગયા છો મિત્રો, કે સંકલનમાં તમે ભણી ગયા, આમ હોય એક્સ ઇન્ટુ ડી એક્સ, તો શું થાય એક ઘાત ઉપર ઘટ વધે, નીચે એક ઘાત પણ વધે, તો અહીંયા પણ એવું થાય કે નહીં, અહીંયા એક્સ ઇન્ટુ ડી એક્સ નથી, v into dv છે, તો v સ્ક્વેર અપોન 2, અને લિમિટ મૂકી દો 0 ઇન્ટુ v, હવે અપર લિમિટ મૂકો માઈનસ લોઅર લિમિટ, તો w બરાબર 1 ઓફ ઉપર લિમિટ એમ નમ છે છેદમાં 0 તો 0, તો w બરાબર 1 ઓફ cv સ્ક્વેર થી, તો કરવું પડતું કાર્ય કેટલું થાય w બરાબર 1 ઓફ cv સ્ક્વેર. તો મારે તો શું જોઈએ છે, મારે તો જોઈએ છે કાર્ય એનર્જી તરીકે સ્ટોર થાય, આ કાર્ય છે સ્ટોર થઈ ગયું, પણ એ કેવી એનર્જી સ્વરૂપમાં સ્ટોર કરવું હોય, તો હવે આ વન ઓફ સીવી સ્ક્વેર, એટલે કે ડબલ્યુ બરાબર ઈ ઇઝ ઇક્વલ ટુ વન ઓફ સીવી સ્ક્વેર મારે પ્રૂવ કરવું છે, તો વન ઓફ સીવી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી એટલે શું થાય વી સ્ક્વેર, વી સ્ક્વેર એટલે શું થાય, આમ લખ્યું વી સ્ક્વેર એટલે આનો સ્ક્વેર થાય આનો સ્ક્વેર થાય, તો કહી શકું વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર અપોન સીવી સ્ક્વેર લખી શકું, યસ ક્યુ સ્ક્વેર અપોન સી સ્ક્વેર, ક્યુ સ્ક્વેર અપોન સી સ્ક્વેર લખી શકું. હવે અહીંયા જુઓ ક્યુ સ્ક્વેર અપોન સી સ્ક્વેર મૂકું, ઓકે અહીંથી ઉડાડ્યું વી સ્ક્વેર એટલે ક્યુ સ્ક્વેર અપોન સી સ્ક્વેર, સી સી ઉડી ગયા, વીતા કેટલા વન વન ઓફ ક્યુ સ્ક્વેર છેદમાં સી, હવે ક્યુ બરાબર શું થાય, હવે ક્યુ બરાબર પાછું થાય સી વી, તો ક્યુ સ્ક્વેર એટલે સી સ્ક્વેર વી સ્ક્વેર, તો એક સી સી ઉડી ગયા, તો સાબિત થઈ ગયું વન ઓફ સી વી સ્ક્વેર, થઈ ગયું મિત્રો સાબિત થયું, સમજો. તો કેવી રીતે મિત્રો વન ઓફ સી વી સ્ક્વેર, બહુ સિમ્પલ સૂત્ર છે, અને ઘણા બધા મિત્રો ભાઈઓ બહેનો છે એવા મારા ભાઈઓ બહેનો છે નાના નાના, કે આ લોકો પ્રૂફ નથી કરી શકતા. તો મિત્રો જે લોકોને તકલીફ પડતી હોય તે લોકોને પણ શેર કરજો કે સાહેબ આવી રીતે શીખવાડ્યું છે, સાવસરી રીતે પેલા આકૃતિ દોરો, પછી થોડીક ડિસ્ક્રિપ્શન લખો શું લખ્યું છે, તમે આકૃતિ માં લખવાનું, અને પછી તમારે શું કરવાનું કે લખો કોઈ પણ પ્લેટ ઉપર લઈ જવા પડતું કાર્ય કેટલું છે ડીક્યુ જેટલું,
બરાબર એટલે કાર્ય શોધ નાખવાનું પછી સૂત્ર મૂકવાનું અને પછી નું ટોટલ વોલ્ટેજ જોતું હોય તમારે શું કરવું તો 0 ટુ v ઇન્ટિગ્રેશન કરી નાખવું સંકલન કરી નાખવાનું અને પછી લિમિટ મૂકી દેવાની આ તો મને કાર્ય કેટલા મળ્યું એનર્જીના સ્વરૂપમાં જોઈએ છે તો એનર્જીના સ્વરૂપમાં જોતું હોય તો v² એટલે શું થાય q² / c² q² / c² c c ઉડી ગયા હવે q બરાબર c v તો q² / c² સાબિત થઈ ગયું એક જ વસ્તુ યાદ રાખો આખી આખું મિત્રો તમને યાદ રહી જશે તો મિત્રો હવે તમને આખું બંધ કરીને તમને એક વખત મોડેલ લખી નાખો જોજો આવડી જાય કે નહીં એક વખત મોડેલ લખી નાખો ઓકે જો તમને તો મોડેલ આવડી ગયું હોય તો કમેન્ટ બોક્સમાં લખજો સાહેબ ઓકે ડન મને આવડી ગયું બધા થમ્સ અપ કરશે બધા થમ્સ અપ કરશે મને ઓકે અને તમે જો સ્માઈલી કરતા તો સ્માઈલી પણ મૂકજો જો તમને આ ડેરિવેશન તમને આવડી ગયું હોય તો જેટલા લોકો મારો અત્યારે વિડીયો જોતા હશો બરોબર છેલ્લે સુધી જોતા જોઈ રહ્યા છે મારા વિડીયો એ થમ્સ અપ કરશે અને મને વિડીયો અને લાઈક કરશે તેથી મને ખબર પડે કે મારા પણ સ્ટુડન્ટો છે એના વિડીયો ગમે છે અને મિત્રો જ્યારે આ એક્ઝામમાં આ ક્વેશ્ચન જો તમારી એક્ઝામમાં પૂછાઈ ગયો અને તમને એવી મોજ આવશે લખવાની બધાને સાહેબ મજા આવી ગઈ લખવાની બરોબર તો મિત્રો યાદ રાખજો કેપેસિટરમાં સ્ટોર થતી એનર્જીનું સૂત્ર 1/cv² કેવી રીતે થાય છે ઓકે મિત્રો તો આયા સુધી રાખીએ હવે આપણે જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી ઘરે રહો અને કોરોનાને હરાવો બહાર જવાનું ટાળજો બહુ પોસિબલ હોય ઘરે જ રહેજો અને કોઈ ઇમરજન્સી હોય તો જ બહાર જાઓ તેર બહાર જશો નહીં ઓકે મિત્રો તો સ્ટે હોમ સ્ટે સેફ બાય બાય ટેક કેર સી યુ સૂન